एक मोटा समाचार, आम आदमी पार्टी ना प्रदेश प्रमुख गोपाल इटालिया की धरपकड़ करवामां आवी। भावनगर पुलिस गोपाल इटालिया की धरपकड़ करी छे। इटालिया खुद ट्वीट करीने आ अंगेनी जानकारी आपी छे। गोपाल इटालिया की धरपकड़ थई छे। आम आदमी पार्टी ना प्रदेश प्रमुख छे गोपाल इटालिया, भावनगर पुलिस धरपकड़ करी छे अने गोपाल इटालिया अंगे ट्वीट करीने जानकारी आपी छे। महत्वनुं छे के गोपाल इटालिया सामे केटला केस पण नोंधायेला छे, परंतु धरपकड़ कया मामला में करवामां आवी छे थोड़ी वार में अमे आपना सुधी अपडेट पहोंचाड़ीशुं। संवाददाता नवनीत दलवाड़ी जोड़ाई चुक्या छे। नवनीत, भावनगर पोलीसे गोपाल इटालिया की धरपकड़ करी छे, कया मामले धरपकड़ करी, क्यांथी धरपकड़ करी? ચોક્કસ જણાવી દઉં કે જે ગોપાલ ઇટાલિયા છે આજે ભાવનગર ની મુલાકાતે આવવાના હતા, ખાસ કરીને જે એક કેસ બાબતે ચર્ચા કરવાના હતા, પરંતુ એ પૂર્વે જે ઉમરા તાલુકાના કોઈ ગામની અંદર બનેલા કોઈ જૂના કેસ બાબત તેમને ત્યાં હાજર થવાનું હતું, એ દરમિયાન તેઓ ત્યાં હાજર થવા માટે આવ્યા હતા, એ મુદ્દે એમની આજે અટકાયત કરવામાં આવી હતી અને ત્યાંથી એમણે ટ્વીટ કરેલું છે। એ કેસ કયો હતો હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ જૂના કોઈ કેસ બાબત પોલીસે તેમને અટકાયત કરી એવું જાણવા મળી રહ્યું છે અને ત્યાંથી લગભગ એ છૂટીને સીધા ભાવનગર આવવાના છે એવી બાબત જાણવા મળી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે નવનીત। તો જે ટ્વીટ કર્યું છે ગોપાલ ઇટાલિયાએ, હિન્દીમાં ટ્વીટ કર્યું છે, गुजरात की जनता द्वारा भ्रष्ट भाजपा को दिए गए पूर्ण बहुमत की नई सरकार ने काम करना चालू कर दिया है, एवं हिंदी में लखी है। तेमणे कह्युं छे के भावनगर पोलीसे मारी धरपकड़ करी छे, मारा दादीमानुं गई काले निधन थयुं हतुं, आखो परिवार दुखी छे, परंतु भाजपे मने अरेस्ट करी लीधो छे। योगेश जादवाणी जोड़ाई चुक्या छे, आम आदमी पार्टी ना प्रवक्ता छे। योगेश भाई, गोपाल इटालिया की धरपकड़ करवामां आवी छे, कया मामले धरपकड़ थई छे गोपाल भाई की? एक तो भारतीय जनता पार्टी ना कार्यकर्ताओं द्वारा जुदा जुदा प्रचार प्रसार ना माध्यम रूपे भाग रूपे जारे पण गोपाल भाई कोई निवेदनों के होय के भाषणों कर्या होय एमां स्लिप ऑफ टंग नो एक मामलो हतो। ए मामलामां भाजपना जे कार्यकर्ता ने भाजपना मोटा नेताओं द्वारा उच्केरामां आवीने गोपाल भाई विरुद्ध जे अरजी दाखल करवामां आवी हती ने एफआरआई पुलिसना पर दबाण बनावी अने जे एफआरआई दाखल करवामां आवी हती ए एफआरआई ना अनुसंधाने गोपाल भाई इटाळिया आज टिंबी गामनी मुलाकाते हता, कारण के एमना दादीश्री नुं अवसान थयुं छे, तो त्यांथी एमनी धरपकड करी छे। उमराळा तालुकानुं टिंबी गाम, त्यां गोपाल भाई शोकना कामे गयेला हता, त्यांथी धरपकड करी छे। एटले भारतीय जनता पार्टी ने एटली तो मर्यादा जाळवी जोईए के कोई माणस केवा कामथी जई रह्यो छे, शुं पर्पसथी जई रह्यो छे, त्यारबाद आ धरपकड गोपाल भाई के गुजरात छोडीने के देश छोडीने भागीने जवाना, ई વિજય માલ્યા ने પણ એમના ઘરે દુઃખદ પ્રસંગ બન્યો હોય એવા 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 તબક્કે સાંત્વના સંવેદના પાઠવવાના છે કે આવી રીતે ધરપકડ કરીને કોઈ માણસને એને પરેશાન કરવાનો? યોગેશભાઈ, આ તમે સ્લીપ ઓફ ટંગ નો મામલો કયો, એટલે કોણ છે ફરિયાદી આમાં અને આ અત્યારે જ ધરપકડ કેમ? ભાજપના નેતાઓને મન ફાવે ત્યારે ધરપકડ કરે ને એમાંય હવે તો 156 જેટલી સીટો મળી છે, એટલે વિરોધ પક્ષને એમાંય ખાસ કરીને આમ આદમી પાર્ટીને તો ખતમ કરી દેવાનું, પતાવી દેવાનું, તો ભારતીય જનતા પાર્ટી આખો કારસો ઘડી દઈ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્યો કેવી રીતે તૂટી જાય અને એ જાહેર જીવનમાંથી વિરોધ પક્ષમાંથી કેવી રીતે લેશ નાબૂદ થઈ જાય, આ પ્રકારનું એમનું આયોજન થયું। એટલે યોગેશભાઈ, એવું હતું કે પોલીસ એમને શોધી રહી હતી અને આ સમય મળ્યો ને ધરપકડ કરી લીધી, એવું હતું? એવું કશું કઈ નહોતું, એવું કશું કઈ નહોતું, પણ હવે જયારે ચૂંટણીમાં ચૂંટણી પતી ગઈ છે ને 156 જેટલી સીટનો જનાધાર મળ્યો છે, તો એ કામ કરવાના બદલે તાનાશાહી ને ગુંડાગર્દીમાં તંત્રનો દુરુપયોગ કેમ કરવો, વિરોધ પક્ષને કેમ ખતમ કરવો, એ પ્રકારે લોકો 156 સીટ જેટલી સીટો મળે એટલે કોઈ પણ સરકાર છે એ લોકહિતના કામો માટે વિચારતી હોય, ત્યારે ભાજપમાં તો પહેલેથી એવું ચાલ્યું આવે છે કે જ્યારે પણ એમની સરકાર બને એટલે રાજકીય કિંગા ફોડી રાખવાનું ચાલુ કરી દે, એનો ઉત્તમ યોગેશભાઈ, પોલીસે ધરપકડ કરી છે તો કોઈ હવાલો આપીને ધરપકડ કરી હશે, પોલીસે શું કહ્યું છે, કેમ પકડી ગઈ? એટલે હજી આખી વિગત તો જાણવા નથી મળી, પણ મારે થોડીક વાત થઈ છે, એમાં ઉમરાળા પોલીસે ટીંબી ગામે ગોપાલભાઈ શોકના કામે ગયેલા, ત્યાંથી ઉમરાળા પોલીસે ત્યાં આવી અને ગોપાલભાઈને સીધા બેસાડી દીધા। આભાર આપનો યોગેશભાઈ, જી 24 કલાક સાથે વાત કરવા માટે। તો ગોપાલ ઇટાલિયાએ આ ટ્વીટ કર્યું છે 2:56 ગુજરાતની જનતાએ જે ભ્રષ્ટ ભાજપને પૂર્ણ બહુમતની નવી સરકાર બનાવી આપી છે એણે કામ કરવાનું ચાલુ કરી દીધું છે, ભાવનગર પોલીસે આજે મને પકડી લીધો છે, ધરપકડ કરી છે, મારા પોતાના દાદીમાનું ગઈકાલે નિધન થયું છે, આખો પરિવાર દુઃખી છે,
પરંતુ ભાજપે મને એરેસ્ટ કરી લીધો છે. કદાચ આ જ કામ માટે બહુમત મળ્યો હશે. ગોપાલ ઇટાલિયાનું આ ટ્વીટ.